તાજેતરમાં સુરતમાં સસ્તા ભાવે જમીન ફાળવી દેવાના કૌભાંડ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આપના આગેવાનોને માર મારી દમન કર્યું હોવાનો તથા તેની પાછળ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલનો દોરી સંચાર હોવાનો આરોપ લગાવ્યો છે, જેને પગલે રાજ્યભરમાં આપ દ્વારા સીઆર પાટીલ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. જામનગરમાં પણ કરશનભાઈ કરમૂરની આગેવાનીમાં આપ દ્વારા સીઆર પાટીલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જામનગર શહેર આમ આદમી પાર્ટીના તમામ જવાબદાર કાર્યકર્તાઓ દ્વારા લાલ બંગલાના ચોકમાં જે સુરતમાં ઘટના ઘટી, સુરતની અંદર ઓનલાઈન જે બજેટ મંજૂર કર્યું એની અંદર જે જમીન આપી, પાણીના ભાવે જમીન આપી દીધી, એના વિરોધમાં ત્યાં કાર્યકર્તાઓ અને જે કોર્પોરેટરો ત્યાં વિરોધ કર્યો, જેને સંદર્ભમાં પોલીસે દમનગીરી કરી અને આ લોકોને હેરાન કરી અને રાત આખી જેલમાં રાખી એની આરે મારકૂટ કરી, જે ઘટના બની સમગ્ર ગુજરાતમાં શરમજનક ઘટના કહી શકાય કે લોકશાહીની અંદર બધાને બોલવાનો અધિકાર હોય, અવાજ દબાવી દેવાના જે સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખના જે પ્રયાસો છે અને આમ આદમી પાર્ટીને જે હેરાન કરવાના પ્રયાસો કર્યા છે એને આમ આદમી પાર્ટી ક્યારે માફ નહીં કરે. એના સંદર્ભમાં એના વિરોધમાં સીઆર પાટીલના આવા પ્રમુખ તરીકેના અધિકારીઓને આદેશ કરી અને આમ આદમી પાર્ટી પોતાનું જે પ્રદર્શન છે કે પોતાની જે આવડત છે એ રજૂ ના કરી શકે, અવાજ દબાવી દેવાનો જે પ્રયાસ છે એના વિરુદ્ધમાં આજે અમે બધા અહીંયા સૂત્રોચ્ચાર કરી અને સીઆર પાટીલ અને ભારતીય જનતા પાર્ટી સરકારનો અમે આજે વિરોધ કર્યો છે. કોરોનાના વધતા સંક્રમણને પગલે ગુજરાતની તમામ સરહદો આજથી સીલ કરવામાં આવી છે. કોરોનાનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ ધરાવનાર મુસાફરને જ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે. આરટીપીસીઆર રિપોર્ટ પણ 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને સંલગ્ન ગુજરાતની બોર્ડરો પર ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોનો પણ ટેસ્ટ કરવામાં આવશે. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ છેલ્લા 10 દિવસથી સતત વધી રહ્યું છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 34 કેસ સહિત જિલ્લામાં કુલ 60 કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 દર્દીના મૃત્યુ થતાં ફફડાટ થયો છે. કલેક્ટર રવિશંકર દ્વારા લોકોને સાવધાની રાખવા ચેતવણીરૂપ અનુરોધ કરવામાં આવ્યો છે. દરેડમાં સરકારી જમીન પર દબાણ કરવાના આરોપસર સંખ્યાબંધ લોકો સામે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં 16 આરોપીઓએ ધરપકડની સંભાવનાને પગલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હાઈકોર્ટે એક મહિલા આરોપી સહિત તમામ 16 અરજદાર આરોપીઓના આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં આરોપીઓ તરફે નાથાલાલ ઘાડિયા તથા પ્રેમલ રાજ રોકાયા છે.